અને આપની સાથે હું ચૂંટવાની અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર. લોકસભાની ચૂંટણીના મતદાન માટે પીએમ મોદી 7મી મેના રોજ ગુજરાત આવવાના છે. તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પીએમ મોદી રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં મતદાન કરવા માટે આવવાના છે. સવારે 7:30 કલાકે તેઓ પોતે મતદાન કરવાના છે. ઉલ્લેખનીય છે કે કહી શકાય કે દર વખતે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ વખતે પણ 7મી મેના રોજ તેઓ ગુજરાત આવવાના છે. રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં તેઓ મતદાન કરશે. સવારે 7:30 કલાકે વડાપ્રધાન મતદાન કરવા માટે આવવાના છે. તેઓએ પોતાની સભામાં પણ કહ્યું હતું કે પહેલાં મતદાન અને પછી જલપાન, અને એ જ બાબતને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સવારે જ્યારે 7 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થશે ત્યારે 7:30 કલાકે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાણીપની નિશાંત સ્કૂલમાં પહોંચવાના છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત સ્કૂલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચવાના છે. તો લોકસભાની ચૂંટણીના મતદાન માટે પીએમ મોદી 7મી મે ગુજરાત આવવાના છે. પીએમ મોદી રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે દર વખતે તેઓ ચૂંટણીમાં મતદાન કરવા માટે આવતા હોય છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ થલતેજમાં મતદાન કરવા માટે પહોંચશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કરશે. કયા મહાનુભાવો ક્યાં મતદાન કરશે તેની પર એક નજર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવસારીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતવિસ્તાર ઘાટલોડિયામાં મતદાન કરશે. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા રાજકોટમાં મતદાન કરવાના છે. પોરબંદર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરવા માટે જશે. તો રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરવાના છે. તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પોતે મતદાન કરવાના છે. તો તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાણીપમાં આવેલી નિશાંત સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કરવા માટે પહોંચવાના છે. તો અત્યારે હાલ આપ નજર કરી રહ્યા છો કે કયા મહાનુભાવો ક્યાં મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરવાના છે. તો આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ નવસારીમાં મતદાન કરવા માટે પહોંચવાના છે. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં મતદાન કરવા માટે પહોંચશે. તો આ સાથે ભાજપના દિગ્ગજ નેતા એટલે કે વજુભાઈ વાળા રાજકોટમાં મતદાન કરવાના છે. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરશે. તો આ સાથે જ રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરવા માટે પહોંચશે, જ્યારે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે. 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તમામ આ જે મહાનુભાવો છે તેઓ પોતે કહી શકાય કે મતદાન કરવા માટે પોતાના જે વિસ્તાર છે તેના બૂથ પર મતદાન કરવા માટે પહોંચવાના છે. આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે. જતીન, હવે મતદાનનો દિવસ દૂર નથી. સામાન્ય માણસની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અનેક મહાનુભાવો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચશે, શું વિગતો મળી રહી છે? તમામ નેતાઓ જે છે તે પણ મતદાન કરવાના છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અંકુર ખાતે આવેલી એક સ્કૂલમાં મતદાન કરવાના છે. સાથે માં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ પણ અમદાવાદ ખાતે આવવાના છે, અને રાણેપ ખાતે નિશાંત સ્કૂલમાં તેઓ મતદાન જે છે તે કરવાના છે. મહત્વની વાત છે કે તેઓ 6 તારીખે મોડી રાત્રે તેઓ અમદાવાદ આવશે. ત્યારબાદ તેઓ સીધા રાજભવન ખાતે રાત્રિ રોકાણ જે છે તે કરવાના છે. ત્યારબાદ તેઓ વહેલી સવારે 7:30 કલાકે નિશાંત સ્કૂલ જે આવેલી છે ત્યાં તેઓ મતદાન જે છે તે કરવાના છે. લાલકૃષ્ણ અડવાણીની જે વાત કરી તેઓ પણ
ખાનપુર ખાતે મતદાન જે છે તે કરવાના હોવાની વાત સામે આવી હતી. પરંતુ તેમની ઉંમરને લઈ ક્યાંક ક્યાંક તેઓ ક્યાં દિલ્હીથી પણ મતદાન કરે તેવી વાત સામે આવી હતી. એટલે કે મતદાન જેટલું કે વહેલું કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેઓ જણાવ્યું હતું કે વહેલી સવારથી મતદાન જે છે તે કરી દેવું જોઈએ. એટલે કે વહેલી સવારે જો તમામ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ મતદાન જે છે તે કરવાના છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે 7:30 કલાકે મતદાન કરશે. ત્યારબાદ 8 કલાકે અમિત શાહ જે છે તેઓ પણ મતદાન કરવાના છે. તેમાં જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારી ખાતે વહેલી સવારે મતદાન જે છે તે કરવાના છે. એ ખાસ કરીને લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસે વોટિંગ કરવા માટેની તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સામાન્ય લોકોની જેમ જ તેઓ મતદાન જે છે તે કરવા માટે પોતાના વિસ્તારમાં આવશે. જી જી, આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર